વિદ્યાર્થી મિત્રો, બ્રિજ બોન્ડિંગ. બ્રિજ બોન્ડિંગ કઈ રીતે થાય આપણે સમજીએ. ઉદાહરણ તરીકે 2BH3માંથી B2H6, BH3માં બોરોનનું હાઇબ્રિડાઇઝેશન SP2 હોય. આ બોરોન પાસે ખાલી કક્ષક, આ બોરોન પાસે એક ખાલી કક્ષક હોય તો આ પીએચ બંધનું લોન પેર આ બોરોનને પ્રદાન થાય, એટલે આ BHB બંધ બને. આ BH બંધનું લોન પેર આ બોરોનની ખાલી કક્ષકમાં પ્રદાન થાય, એટલે આ BHP બંધ બને. આમ બોરોનનું હાઇબ્રિડાઇઝેશન SP2માંથી અહીંયા SP3 થાય. અહીંયા જે આ BHB બંધ બન્યો એમાં ઇલેક્ટ્રોન 2 હોય, અહીંયા ટોટલ સેન્ટર 3 હોય, એટલે એને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ કહેવાય. SP3S SP3 બ્રિજ બોન્ડ બને, ઓવરલેપિંગ થાય SP3S SP3નું. બોરોનનું સંકરણ SP3 હોય. અહીંયા DBH ટર્મિનલ, એટલે આ છેડામાં જે BH વચ્ચે અંતર હોય એના કરતાં આ બ્રિજના BH અંતર વધારે હોય. કોઈ પણ વિસ્થાપન પ્રક્રિયા થાય B2H6ની 4CH3Cl સાથે તો છેડાના H દૂર થાય અને ત્યાં વિસ્થાપન સરળતાથી થાય. આ પ્રકારના બંધ બનાના બોન્ડ તરીકે ઓળખાય, કારણ કે અહીંયા કક્ષકોનો શેપ છે ને બનાના જેવો થઈ ગયો. એવું જ BH2, તો BH2 તો એમાં બ્રિજ બોન્ડિંગ થાય. BH2માં B નું હાઇબ્રિડાઇઝેશન SP હોય, લિનિયર શેપ હોય. BH બંધનું લોન પેર આ BH ને ખાલી કક્ષકમાં પ્રદાન થાય, અહીંથી આ લોન પેર આની ખાલી કક્ષકમાં સંકરણ SP માંથી બદલાઈને SP2 પ્લાનર સ્ટ્રક્ચર થાય. અહીંયા પણ BHB એટલે સેન્ટર 3, ઇલેક્ટ્રોન 2 જ હોય. અહીંયા SP2S SP2 ઓવરલેપિંગ થયું હોય. એવું જ પોલિમરિક બંધારણ હોય, BH2N સોલિડ નોન પ્લાનર સ્ટ્રક્ચર. તો આ રીતે લાંબી શૃંખલા ધરાવતું થાય જેમાં BE નું સંકરણ SP3 થાય. એવી જ રીતે BCl2માં, તો અહીંયા BCl2માં આ ક્લોરિનનું લોન પેર આ બેરેલિયમને પ્રદાન થાય, આ ક્લોરિનનું લોન પેર આ બેરેલિયમને પ્રદાન થાય, આ પ્રકારનો બ્રિજ બોન્ડ બને BECl(B). અહીંયા 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ હોય. અહીંયા બેરેલિયમનું સંકરણ SP હોય, અહીંયા SP2 થઈ જાય. અહીંયા 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન એટલા માટે ક્લોરિન પોતાના લોન પેર આપે છે. ઓકે.